अगेन वेलकम टू द सरस्वती ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों આપણે ધોરણ 6 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પરિચય એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે આનો પાર્ટ 6 જોવાનું છે। આગળ બરકો આપણે આના 5 ભાગ જોઈ ગયા, એમાં પાંચમા ભાગમાં આપણે લાસ્ટમાં યાદ કરો આસન મૂલ્ય એટલે કે નજીકના અંદાજની આપણે થિયરી જોઈ હતી, યાદ છે તમને કે 0 થી 1 થી 4 હોય તો એનું આસન મૂલ્ય 0 લેવાનું, 5 થી 9 હોય તો એનું આસન મૂલ્ય 10 લેવાનું, એમ 100 માં 10 માં 1000 માં બધાયમાં આપણે આસન મૂલ્ય કેટલા લેવા એ તમને યાદ રાખાયું હતું। અહીંયા બોર્ડમાં મસ્ત થિયરી પણ લખેલી હતી કે વચ્ચે 5 5 5 યાદ રાખવાની, 5 થી આ બાજુના 0 આ બાજુના 10, 50 થી આ બાજુના 0 આ બાજુના 100, 550 500 આ બાજુના 0 આ બાજુના 1000 એ આપણે શોર્ટકટ ટ્રિક યાદ રાખી હતી। હવે એના આધારે જ આપણે આજના દાખલાની શરૂઆત કરવાની છે। આ ઉદાહરણ 5 જો અંદાજ લગાવો, જો અહીંયા બેયનો સરવાળો ડાયરેક્ટ આમ નક્કી કરી નાખવાનો 5290 + 17986 જે આવ્યો જવાબ, એમ નથી કરવાનું બરાબર। અહીંયા શું કરવાનું છે, બેયના નજીકનું મૂલ્ય પહેલા મેળવવાનું છે અને પછી ઈ બેયનો સરવાળો કરવાનો છે, ક્લિયર। ચાલો પહેલા આપણને આપ્યું છે 5290, તો એનું નજીકનું મૂલ્ય આપણે જોઈએ 5290 ના 90 નું નજીકનું મૂલ્ય, એવી જ રીતના આપણે 17986 નું નજીકનું આસન મૂલ્ય તો મૂલ્ય જે કયો એ લેવું પડશે અને અહીંયા જે જવાબ આવે એ બેયનો અહીંયા સરવાળો પછી જે જવાબ આવે એ ફાઈનલ। હવે 5290 છે એનું નજીકનું મૂલ્ય જો અહીંયા જો 290 499 થી નીચે છે તો 5000 એમને એમ રહેશે, એટલે આનું મૂલ્ય શું થશે 5000। હવે 17986 501 અને 999 ની વચ્ચે એટલે 17000 તો એમના એમ પ્લસ આના 986 ના 1000 એટલે 17000 ને 1 18000, આનું આસન મૂલ્ય અથવા નજીકનું મૂલ્ય આવું થશે કેટલા 1000 18000। હવે તો કે બેયનો અંદાજિત સરવાળો કરવાનો, શું કરવાનો બેયનો અંદાજિત સરવાળો આપણે કરીએ, જો આમ થાય 0 0 0 8 8 ને 5 13 વધી આવીએ કે 1 ને 2 23000 જવાબ આવ્યો, કેટલો આવ્યો 23000। તો આના ઉપરથી તમને બાદબાકી આવડે આવડે ને, આસન મૂલ્ય તો એમ જ કરવાનું, અહીંયા સરવાળો હતો વચ્ચે પ્લસ હતું એટલે પ્લસ કર્યા, માઇનસ હોત તો બાદ બાકી કરે, બાકી આસન મૂલ્ય કઈ રીતે કાઢવું એની રીત તો એની જ છે, એમાં કોઈ ચેન્જ નથી। તો આ ઉદાહરણ લખી લો બાળકો, આના પછી ઉદાહરણ નંબર 6 આવું જ છે, ખાલી એમાં નિશાની બાદ બાકીની છે। તો પહેલા બેયના આસન મૂલ્ય કાઢી લેવાના પછી એકમાંથી બીજાની બાદ બાકી આવી ગયો, જવાબ છે સિમ્પલ। ચાલો પહેલા આ તમારી બુકમાં વ્યવસ્થિત લખી લ્યો, હવે બાળકો આપણે એ જ વસ્તુ સ્વાધ્યાય 1.3 માં કરવાની છે। એનો પહેલો દાખલો જો, એમાં શું કીધું છે, સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો। અહીંયા જો તમે જોઈ શકો છો 3-3 આંકડા છે, મતલબ એકમ દશક ને 100, 100 ના જે આસન મૂલ્ય નિયમો નજીકના અંદાજ હતા એ અહીંયા આપણે યુઝ કરવાના થશે, સાવ સિમ્પલ। તો પહેલા આનું નજીકનું મૂલ્ય પછી આનું બેયનો સરવાળો, અહીંયા એવી રીતના આનું નજીકનું મૂલ્ય પછી આનું પછી બેયની બાદ બાકી, જે હમણાં આપણે આગળ કરી ગયા એ જ વસ્તુ પાછી આવી ગઈ, ઓકે। ચાલો હવે 730 આ 100 સુધીની આશરે કિંમત થઈ ને, અહીં હું લખું 730 998 આ કેવી થઈ 100 સુધીની આશરે કિંમત, કારણ કે એકમ દશક 100 સેમ એઝ આ જ વસ્તુ થયો 730
30 કેવા ગયા 50 થી નાના તો 700 એમનેમ રહેશે 98 50 થી મોટા તો 900 આ અને 100 ઓલા 98 જે એટલે 100 લેવાના નહીં ને 0 લેવાના નો થાય અહીંયા 30 હતા એટલે 0 લીધા એટલે 700 ના એમના 900 પ્લસ 98 ના 100 900 ને 100 1000 કરો બેયનો સરવાળો કેટલો આવે 1000 ને 700 આશરે એમ એવી જ રીતના અહીંયા અહીં બાદબાકી કરવાની થઈ કેની કેની 796 314 પહેલા શું કરવું પડે બેયના નજીકના આ 3 જ છે એટલે 100 સુધીની આશરે કિંમત આવશે 796 800 થાય 50 કરતા મોટા 700 ઈ અને 100 આના એટલે 700 ને 100 800 અને 314 14 50 કરતા નાના થાય તો 0 300 એમનેમ ઓલા બે 0 300 માંથી 800 જાય તો વેરી ઈઝી છે સેલ આમાં કાંઈ ગુરુ નથી તો આના ઉપરથી ત્રીજું ચોથું સી અને ડી અને જેવું ટૂંકમાં જે ત્રીજું ચોથું આપ્યું છે તમને આવડે આવડે ને અને જેમ જ કરવાનું છે ઓકે ચાલો બે આ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે એવો જ પહેલા જેવો જ બીજો દાખલો બાળકો એમાં જો શું કીધું છે નજીકના 100 ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો પહેલા આપણે 100 ના સ્થાન સુધીનો કાચો અંદાજ આપવાનો અને દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપવાનો છે એટલે એકમાં બે દાખલા ટોટલ ગણવાના થશે પહેલા 100 ના પછી દશકના ચલો અહીં આપણને ત્રણ સંખ્યા આપી છે 439 334 અને 4307 17 પહેલા આપણે 100 સુધીની આશરે કિંમત છે એની વાત કરીએ બે વસ્તુ પૂછી છે ઓકે અને બાજુમાં આપણે શું લખશું અને નજીકના દશકના સ્થાન સુધીનો ઓકે ચાલો ત્રણ સંખ્યા છે 439 334 4317 સેમ એઝ 439 334 4317 ડન ચાલો હવે પહેલા 100 સુધીની આશરે કિંમત કીધી છે 439 49 50 કરતા નાના તો અહીંયા શું આવે 0 તો 400 ના 400 એમનો બાજુમાં 0 આવશે 400 ને 0 સેનેસ 34 50 કરતા નાના 300 4317 જો 499 થી નાના થયા 317 એટલે અહીંયા શું આવશે 4300 એમના એમ કામ તો કે 100 સુધીની આશરે કિંમત છે એટલે 4300 એમને 17 નહીં લેવાના બરાબર આમાં આપણે 17 લેશું નહીં હવે આ બધાનો શું કરવાનો સરવાળો ચાલો કરીએ 0 0 4 ને 3 7 ને 3 10 ની શૂન્ય વધી આવી 1 4 ને 1 5 આ જ વસ્તુ બાજુમાં દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ 439 દશક કીધું છે જો એકમ દશક સીધું આ બેમાં જોવાનું 39 9 9 છે તો 9 ની નજીક શું આવે 10 440 334 છે 4 તો 4 ની નજીક 0 એટલે 330 સમજાય
અને 4317 17 એટલે કેટલા થાય 20 એટલે અહીંયા શું આવે 4320 17 ની નજીક ઈ થાય બધાયનો સરવાળો આ ત્રણે આ ત્રણે હશે 4 ને 3 7 ને 2 9 4 ને 3 7 7 ને 3 10 ની શૂન્ય વધી આવી 1 4 ને 1 5 5000 ને 90 આમાં 5000 હતા આમાં 5000 ને 90 આવ્યા ખાલી ચેન્જ શું છે અહીંયા 100 સુધીની એકમ દશક 100 આ આને લઈને ધ્યાનમાં કરતા જો 400 300 4300 આ કઈ ધ્યાનમાં નું રાખતા અહીંયા ઈ ધ્યાનમાં રાખ્યું નવળો છે તો મીંડું ચોગડો છે તો મીંડું નવળો છે એટલે 40 કરી નાખ્યા ચોગડો છે તો 40 નથી કર્યા 30 કરી નાખ્યા જો કારણ કે આપણે આવ્યું હતું 1 2 3 4 હોય તો એનો નજીકનો અંદાજ શૂન્ય લેવાનો 5 6 7 8 9 હોય તો એનો નજીકનો અંદાજ 10 લેવાનો એટલે 439 430 પ્લસ 9 ના 10 આ 39 ના 10 થાય ને એટલે 430 પ્લસ 10 440 સેમ એ જ અહીંયા 17 છે આ 4300 એમ ને 17 ને કેટલા થઈ જાય 7 છે એટલે 20 વધી જાય જો અહીંયા 13 હોત તો 10 થઈ જાય કારણ કે આપણે જે તગડો છે એ 0 ની નજીક આવે 10 ની નજીક નો આવે આ જ વસ્તુ અહીંયા કરવાની આમાં પણ પહેલા 100 સુધીની આંતરિક કિંમત પછી દશકના સ્થાન સુધીની આંતરિક કિંમત ચાલો લખીએ 1,08,734 ચાલો હવે આમાં જ વાત કરીએ 1,08,734 તો 34 છે 34 734 34 કેમ આવે 0 સાઈડ આવે 99 સાઈડ નો આવે તો અહીં શું આનું મૂલ્ય રહેશે 1,08,700 સિમ્પલ બાદ બાકી છે એટલે વચ્ચે બાદ બાકી આવશે 47,599 કોની નજીક થાય 600 ની તો 47,600 થશે આમ કરો બાદ બાકી 0 માં 0 ગયો તો 0 અને 0 7 માંથી 6 જાય તો 1 વધે 8 માંથી 7 જાય તો 1 વધે 0 માંથી 4 નો જાય આપણે 10 લઈ 10 માં 4 જાય તો 6 અહીંયા 10 લીધા હતા એટલે અહીં એક બાદ કરવો પડે અહીં 61,100 જવાબ આવી ગયો કેટલો જવાબ આવ્યો 61,100 હવે એવી જ રીતના નજીકના દશકના સ્થાન સુધીનો અંદાજ આપણે લઈએ 1,08,734 જો અહીંયા સાવ 700 કરને ગયા હવે 700 નો જ કરવાના 4 છે તો ઈ 0 ની નજીક આવે તો આનું શું મૂલ્ય લેવાનું 1,08,730 લેવાનું સાવ 700 કરને ગયા હતા એમ નહીં અહીંયા બે આંકડા ચેન્જ થયા હતા આ 1000 નો ચેન્જ કરવાનો કારણ કે ઈ દશક છે એટલે આ 100 છે 47,599 તો એનું શું થાય સિમ્પલ એનું વીક થાય 47,600 એમાં કોઈ ચેન્જ થાય નહીં 47,600 અહીંયા પણ શું કરવાની છે બાદ બાકી 3 માંથી 0 જાય તો 3 7 માંથી 6 જાય તો 1 8 માંથી 7 જાય તો 1 0 માંથી 4 નો જાય 10 કોલી તો 10 માંથી 4 જાય તો 6 આ તો હોય જાય 61,130 છે ને સર તો એવું જ બાળકો તમને સી અને ડી આવડે આવડે ને આની જેમ જ બે બે વાર કરવાનું પેલા બે આંકડા જોઈ લેવાના પછી 1000 કરી લેવાનો અહીં જો 700 કરી નાખ્યા અહીંયા ઈ જ છે તો એમાં આપણે 730 જ કર્યું માં તો કે આ દશકમાં છે એટલે ક્લિયર ચાલો આ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો હવે બાળકો અહીંયા એ જ વસ્તુ કરવાની છે પણ ચેન્જ શું થઈ જશે ગુણાકાર કરવાનો બે રકમનો અત્યાર સુધી આપણે સરવાળા બાદબાકી કરતા આસન મૂલ્યમાં કાંઈ ફેરફાર કરવાનો નથી તો જેમ કાઢતા એમ જ કાઢવાના છે પણ કરવાનો શું જે આસન મૂલ્ય આપણે મેળવી નજીકનો અંદાજ એનો ગુણાકાર કરવાનો અહીંયા
ત્રણ આંકડા છે એકમ દશક સો એટલે અંદાજે 100 સુધીની આશરે કિંમત આવશે ચાલો લખીએ અંદાજે 100 સુધીની આશરે કિંમત 578 161 બેનું શું થાય 578 50 કરતા 51 થી 99 વચ્ચે એટલે એના કેટલા થાય 600 થાય સીધો હિસાબ અને 161 એ એમ જ 61 થી 51 થી 99 ની વચ્ચે આવે તો એના 161 ના કેટલા થઈ જાય 200 તો આ બેનું શું કરવાનું ગુણાકાર કરો ત્રણ આંકડા છે 2 શૂન્ય 2 0 0 2 0 0 2 6 12 આ આવી ગયો જવાબ જેમ આપણે આગળ વાત થઈ એમ જ્યારે પાછળ શૂન્ય હોય ત્યારે એવા લાંબા લાંબા ગુણાકાર કરવાની જરૂર નથી એનો જવાબ 0 જ આવે છેલ્લે કરી લેવાની છૂટ હવે અહીંયા આ 1000 છે ચાર આંકડા છે જો એકમ દશક 100 1000 તો 1000 સુધી જોશું અહીં લખવાનું અંદાજે 1000 સુધીની આશરે કિંમત 5281 3451 પેલા બે ની આશરે કિંમત થાય 5281 કેટલી કીધી 5281 એની સિમ્પલ કેટલી થાય 5000 થાય કારણ કે 1000 લેવાના છે એટલે છેલ્લા બે ત્રણ આંકડા આવશે એકમ દશક 100 1000 આ ત્રણ આંકડા આવે 281 છે 499 થી નાના થાય તો એ 00 ની નજીક થાય એટલે 5000 એમના એમ 491 ઈએ એમ જ થાય 499 થી નાના થાય એટલે એમાં પણ શું લેવાનું થાય 3500 કેમ કારણ કે જો આ 3500 માં 9 જ ઘટે છે 3500 માં કેટલા ઘટે 9 9 નાખી દીધું તો સિમ્પલ થઈ જાય 3500 એટલે આની નજીક થાય આ બેનો શું કરવાનું ગુણાકાર એનો ગુણાકાર કરો જે જવાબ આવે એ શું થાય તમારો જવાબ ચાલો બેનો ગુણાકાર કરીએ ચાર આંકડા છે તો પેલા 3 શૂન્ય આવશે લખવાની જરૂર નથી સીધો કરો સરવાળો પાંચ એમનમ પાંચ ને બે સાત એક 1,75,00,000 સીધો જવાબ છે તો આના જેવા જ સી અને ડી તમને આવડે આવડે જ ખાલી શું કરવાનું અહીંયા ગુણાકાર કરવાનો બીજો કાંઈ નવું નથી કરવાનું ઓકે ચાલો આ બે સારા અક્ષરે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે બાળકો આપણે આ વસ્તુ આગળ પીપીટીમાં કરી ગયા પાછી રોમન આંક જો તમારી મેથ્સની ટેક્સ્ટબુકમાં પણ આગળ એવું લખ્યું હશે ધોરણ પછી આઈવી તો એ શું છે રોમન આંકમાં છે તો એ રોમન આંક વિશે આપણે ચર્ચા કરવાની છે આગળ હું પીપીટીમાં મેં તમને રોમન આંક વિશે સમજાવી દીધું છે સાવ ઈઝી છે જો ઉદાહરણ આપ્યું છે છેલ્લું રોમન આંક લખો 69 જો એનું કઈ રીતના કરું જો 69 છે ને તો એના ભાગ પાડી દેવાના શું તો કે 50 પ્લસ 10 પ્લસ 9 એટલે આના આમ બે ભાગ પડે 60 પ્લસ 9 આમ થાય હવે આ 60 ને પાછા ભાગ પડે શું 50 પ્લસ 10 પ્લસ 9 તો 50 એટલે તમને ખબર છે શું થાય ય સિમ્પલ 50 એટલે એલ થાય 10 એટલે x થાય અને 9 એટલે ix થાય કરી દો બધાયને ભેગું l
x i x આ એટલે શું થાય રોમન અંકમાં 69 તો આવું તમને 98 નું આવડે 90 + 8 કરી નાખો અથવા એના કરતા જો સરળ કરવું હોય તો 100 - 10 એટલે 90 + 8 એમ કરો તો એ ચાલે બે જવાબ એક જ આવશે ઓકે બાળકો તો અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય એ કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે સેલું હતું વ્યવસ્થિત સમજાઈ ગયું આમાં કાઈ બીજું નથી આસન મૂલ્ય ગુણાકાર સરવાળી ભાગાકાર બાદબાકી પૂરું એઝ ઇટ ઇઝ આ લેક્ચરની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે રફ ટૂંકમાં લખવાની રહેશે તો વધુ બાળકો આપણે નવા અંકમાં નવા ચેપ્ટરથી મળીશું ધન્યવાદ